વડાછાપુરા વિસ્તારમાં ખારી સફાઈના વિવાદ મામલે સોમવારે આપના નગરસેવકો અને કાર્યકરોએ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી ઘેરાવો કર્યા હતા. ચેરમેનની ઓફિસમાં આપના 25-30 કાર્યકરો ધસી જઈને કહ્યું કે ચોમાસુ સામે છે, ત્યારે કાલે જ ચેરમેન ખારીનો રાઉન્ડ લઈ ઝડપથી પ્રશ્નનું નિરાકરણ લાવે. જવાબમાં ચેરમેન પરેશ પટેલે કહ્યું, હું મારા સમયે આવીશ, જેથી વિવાદ વધુ વકર્યો હતો. પાલિકાનું હજારો કરોડોનું બજેટ છે, કોના ખિસ્સામાં જાય છે, પરેશ પટેલ બહાર આવો એવા નારા લગાવી સ્ટેન્ડિંગ ચેરમેનને ઓફિસમાંથી બહાર બોલાવ્યા, પરંતુ ના આવતા અડધો કલાક સુધી સૂત્રોચ્ચારો કર્યા હતા. એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં મહાનગરપાલિકાના પદાધિકારીઓને અધિકારીઓને અરજી કરેલી કે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે મહાનગરપાલિકાએ ખાડી સાફ કરવા માટેની પૂરેપૂરી તૈયારી કરી નથી, તો અમે વિનંતી કરીએ છીએ કે બહુ વહેલા આ તૈયારી પ્રારંભ કરવી જોઈએ, જેથી કરીને ચોમાસું સત્ર શરૂ થતાં પહેલાં, ચોમાસું મોન્સૂન શરૂ થતાં પહેલાં આ ખાડી સાફ થઈ જાય. તો દર વર્ષે સુરતની વચ્ચેથી નીકળતી જે ખાડી છે, ખાડીની અંદર ખાડીપુર આવી જાય છે અને નીચાણવાળા વિસ્તારમાં, નીચાણવાળી સોસાયટીઓમાં ખાડીના ગંધાતા ગોબરા ગંદા પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે અને જેના કારણે આરોગ્યલક્ષી કામગીરી કથળી જાય છે, લોકોની આરોગ્યની સામે ખતરો ઊભો થાય છે, લોકોને લાખોનું કરોડો રૂપિયાનું નુકસાન થઈ જાય છે. એના કરતાં એની પહેલાં જ જો ખાડીને સાફ કરી નાખવામાં આવે, એની અંદરથી કચરો ઝાડી ઝાંખરા કાપ દૂર કરી દેવામાં આવે અને ખાડી ડ્રેજિંગ થઈ જાય, તો સ્વાભાવિક રીતે ખાડીની અંદરથી વધારે પ્રમાણમાં પાણી વહેતું થાય તો ખાડીની બહાર પાણી નીકળે નહીં, અને ખાડીની બહાર પાણી નીકળે નહીં તો ખાડીપુરની સંભાવના ટળી જાય. પણ આ બે મહિના પછી પણ કામગીરી જે પ્રમાણે થવી જોઈએ એ પ્રમાણે થઈ નહીં, બિલકુલ ન થઈ, ત્યારે અમે છેલ્લા 5 દિવસથી આ સુરત શહેરની વચ્ચેથી નીકળતી ખાડીની અંદર રહેલી ગંદકીને દૂર કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. તમામે તમામ નગરસેવકો, આમ આદમી પાર્ટીના સંગઠનના સાથીઓ, કાર્યકર્તાઓ, આજુબાજુની જે સોસાયટી હતી, સોસાયટીના સેવાભાવી માણસો, દેશપ્રેમી નાગરિકો અમારી સાથે મળીને રોજ સવારમાં ખાડીની સફાઈ કરે છે, અને એમ છતાંય અમે કેટલી સાફ કરી શકીશું, એટલે અમે સરકારને, સત્તાધીશોને વિનંતી કરીએ છીએ કે મોટા પ્રમાણમાં, વધારે પ્રમાણમાં મશીનો ઉતારવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ ખાડીની સફાઈ કરવામાં આવે. તમને ખ્યાલ છે કે છેલ્લા 3 દિવસની અંદર વરસાદ આવી ચૂક્યો છે સુરત શહેરની અંદર, હવે ક્યારે ખાડી સાફ થશે? શું ફરીવાર આ સુરતને નરકાગારની સ્થિતિમાં મૂકવું છે? 1993નો પ્લેગનો એ ભય ફરી પાછો સુરતમાં ઊભો કરવાનો છે? સુરત નરકાગાર પરિસ્થિતિમાં ન જાય એટલા માટે અમે આજે ફરીથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને વિનંતી કરવા માટે આવ્યા છીએ. પ્લીઝ, આ સુરતને સ્માર્ટ સિટી સુરત બનાવવું હોય તો આ ખાડીની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવો અને ખાડીને તાત્કાલિક સાફ કરો પ્લીઝ. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.